આજના વિડિયોમાં આપણે જોઈશું ધોરણ 8 પ્રકરણ 11 માપન સ્વાધ્યાય 11.2 પ્રેક્ટિસ વર્કના એક્ઝામ્પલ જોઈશું આપણે. જો તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં બેલ આઇકન પર ક્લિક કરો જેથી આગળના વિડીયોની નોટિફિકેશન તમને મળી શકે. સ્વાધ્યાય 11.2 માં પ્રશ્ન 3 દાખલા મેં આગળના વિડીયોમાં ગણાયેલા છે. ચોથો દાખલો જોઈએ આપણે. તો આકૃતિ આપેલી છે, આ આકૃતિનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે એટલે નામ આપેલા છે, નામ આપણે આપણી રીતે આપી દઈએ. એટલે નામ આપી દઉં એ બી સી ડી ઈ એફ જી એચ એટલે દાખલા તરીકે આપી દઉં એફ. તો આકૃતિનું આપણે ક્ષેત્રફળ શોધવાનું, તો આની અંદર જોઈએ તો કે આટલે હું ડોટ ડોટ લાઈન દોરીને આપું તો એટલે જોઈશું કે આ શું બની છે. આ માપ આપણે કેટલું આપેલું છે? 20 આપેલું છે. આ માપ 20, તો સામેની બાજુ પણ કેટલી થશે? 20 થશે. આ બાજુ જોઈએ તો કે આટલું માપ આપણે 3 સેન્ટીમીટર, બધા માપ આપણે સેન્ટીમીટરમાં આપેલા છે. આટલું માપ 3 સેન્ટીમીટર આપેલું, આટલું માપ પણ 3 સેન્ટીમીટર આપેલું. હવે જો આપણે વચ્ચે ગેપ આપેલો હોય, એ ગેપનું માપ કેટલું થશે? તો આ માપ કેટલું આપેલું આપણે? 14 સેમી. તો ગેપનું માપ પણ કેટલું થશે? 14 સેમી થાય. તો મતલબ કે આટલું માપ 3 વત્તા 3 6 અને વત્તા 14 20. તો આખું માપ કેટલું છે? 20 સેન્ટીમીટર છે. તો આ માપ પણ આપણે કેટલું મળે? 20 સેન્ટીમીટર મળે. તો સામેની બાજુ માપ પણ કેટલું મળે? 20 સેન્ટીમીટર થાય. મતલબ કે આપણે સી જી બરાબર કેટલા થાય? સી જી બરાબર 20 સેન્ટીમીટર. અને બીજું સી ડી બરાબર આપણે કેટલા આપેલા થાય? 20 સેન્ટીમીટર. બીજું તો એટલે અર્ધવર્તુળ, આપણું અર્ધવર્તુળનો વ્યાસ કેટલો થશે? આપણું શું થશે? અર્ધવર્તુળ. તો અર્ધવર્તુળનો આ શું છે? અર્ધવર્તુળનો વ્યાસ બને. તો વ્યાસ આપણે કેટલો આપેલો? 14 સેન્ટીમીટર. તો માટે લખી નાખ્યું વ્યાસ ડી બરાબર 14 સેન્ટીમીટર. જો વ્યાસ આપણો ડી બરાબર 14 સેન્ટીમીટર થશે તો ત્રિજ્યા આર કેટલી થશે? ત્રિજ્યા કેટલી? હંમેશા વ્યાસ કરતા અડધી હોય તો ત્રિજ્યા આર બરાબર 7 સેન્ટીમીટર થશે. 14 ભાગ્યા 2 એટલે કે 7 સેન્ટીમીટર. તો આપણે ત્રિજ્યા કેટલી થશે અર્ધવર્તુળની? 7 સેન્ટીમીટર. બીજી જોઈએ તો આ ત્રિકોણની અંદર ME આપણો શું થશે? વેધ થશે. અને DF આપણો શું થશે? પાયો થશે. તો પાયાનું માપ આપણે કેટલું મળશે? 20 સેન્ટીમીટર. અને વેધનું માપ આપેલું 15. તો આપણે શરૂ કરીએ. આ આકૃતિની અંદર સૌથી પહેલા આપણે જોઈશું કે ચતુષ્કોણ CDFG, ચતુષ્કોણ CDFG નું ક્ષેત્રફળ બરાબર. તો CDFG નું ક્ષેત્રફળ કેટલું થશે? તો CDFG આપણો શું? ચોરસ છે. કેમ કે બધી બાજુનો માપ કેટલા થાય? 20 20 20 થાય. તો આપણું CDFG નું ક્ષેત્રફળ શું થશે? ક્ષેત્રફળનું સૂત્ર, ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર હતું લંબાઈ ગુણ્યા લંબાઈ, લંબાઈ ગુણ્યા લંબાઈ. તો લંબાઈ કેટલી આપેલી આપણને? 20 મીટર. તો 20 ગુણ્યા 20 400 સેન્ટીમીટર. તો આપણું CDFG નું ક્ષેત્રફળ મળે. એ જ રીતે હવે તમે જોશો કે આ બાજુ આટલું માપ આપણને કેટલું આપેલું? 10 સેન્ટીમીટર. AB નું માપ કેટલું આપેલું? 10 સેન્ટીમીટર. આટલું માપ કેટલું થાય આપણું? આટલું માપ કેટલું થશે? આટલે હું નામ આપી દઉં દાખલા તરીકે એ બી એચ અને આટલે આઈ આઈ નામ આપી, આટલે નામ આપી દઉં. તો એ બી એચ આઈ આ એક લંબચોરસ બનશે. કેમ કે આટલું માપ 14 સેન્ટીમીટર, આટલું માપ 10 સેન્ટીમીટર. તો ચતુષ્કોણ કયો આપણો? એ બી એચ આઈ, એ બી એચ આઈ નું ક્ષેત્રફળ બરાબર. તો લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું થતું? લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ આની અંદર આપણે કેટલી થશે? આ 14 સેન્ટીમીટર આપણી લંબાઈ ગુણ્યા પહોળાઈ જોઈએ તો 10 સેન્ટીમીટર આપણે શું થશે? પહોળાઈ 10 સેન્ટીમીટર પહોળાઈ. આ નાના ચતુષ્કોણ એ બી એચ આઈ, આ નાના ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપણે શોધીએ. 14 ગુણ્યા 10 બરાબર 140 સેન્ટીમીટર સ્ક્વેર. એના પછી જોઈએ છે અર્ધવર્તુળ. તો અર્ધવર્તુળના વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર શું તો જોઈએ આપણે? અર્ધવર્તુળનું ક્ષેત્રફળ, અર્ધવર્તુળનું
ક્ષેત્રફળ હોય. તો વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર શું હતું? પાઈ આર સ્ક્વેર. વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર હતું પાઈ આર સ્ક્વેર. તો અર્ધવર્તુળનું ક્ષેત્રફળ કેટલું થાય? વર્તુળ કરતા અડધું થશે. તો હું આ વર્તુળના ક્ષેત્રફળને બે વડે ભાગી દઉં તો મને અર્ધવર્તુળનું ક્ષેત્રફળ મળી જાય. તો પાઈ ની કિંમત 22 ભાગ્યા 7 આર. તો આર આપણી ત્રિજ્યા, તો ત્રિજ્યાનું માપ આપણે કેટલું આપેલું? 7 સેન્ટીમીટર. તો આર નો વર્ગ છે તો 7 ગુણ્યા 7 લખાશે, નીચે આપેલા 2. તો 7 7 કેન્સલ અને 11 2 22 કેન્સલ. તો 11 ગુણ્યા 7 કેટલા થશે? 77 સેન્ટીમીટર. તો અર્ધવર્તુળનું ક્ષેત્રફળ મળી ગયું. હવે જોઈએ આપણે ત્રિકોણ ડીએફઈ, ત્રિકોણ ડીએફઈ નું ક્ષેત્રફળ બરાબર. તો ત્રિકોણ ડીએફઈ નું ક્ષેત્રફળ બરાબર, ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર હતું 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેગ. 1/2 ગુણ્યા આ ત્રિકોણની અંદર તમે જોશો તો પાયો આપણો કયો થશે? ડીએફ આપણો પાયો થશે. ડીએફ તો ડીએફ નું માપ કેટલું આપેલું? તો કે આ બાજુનું માપ 20 સેન્ટીમીટર હતું. તો આ બાજુનું માપ પણ કેટલું મળતું? તો આપણને 20 સેન્ટીમીટર ગુણ્યા વેધ જુઓ તો કેટલો થશે? ઈએમ આપણો વેધ થશે. તો વેધનું માપ આપણે આપેલું 15 સેન્ટીમીટર. તો 10 2 20 કેન્સલ થઈ ગયા. તો 15 ગુણ્યા 10 એટલે 150 સેન્ટીમીટર. તો આપેલ આકૃતિનું કુલ ક્ષેત્રફળ કેટલું થશે? તો કુલ ક્ષેત્રફળ અર્ધવર્તુળનું ક્ષેત્રફળ, તો અર્ધવર્તુળનું ક્ષેત્રફળ આપણે મળ્યું 77 સેન્ટીમીટર સ્ક્વેર, વત્તા ચતુષ્કોણ ABHI નું ક્ષેત્રફળ 140 મળ્યું, વત્તા ચોરસ CDFG નું ક્ષેત્રફળ, આ વચ્ચેવાળા મોટા ચોરસ નું ક્ષેત્રફળ મળ્યું આપણે 400 સેન્ટીમીટર સ્ક્વેર. તો વત્તા 400 વત્તા બીજું આપણું ત્રિકોણ DFE નું ક્ષેત્રફળ મળ્યું 150. તો બધાનો સરવાળો કરશો તો 400 500 600 690 767 સેન્ટીમીટર સ્ક્વેર. 767 સેન્ટીમીટર સ્ક્વેર. તો આપેલ આકૃતિનું ક્ષેત્રફળ કેટલું થશે? 767 સેન્ટીમીટર સ્ક્વેર. પ્રશ્ન 5. આ રીતની આપણે આકૃતિ આપણી ષટકોણ આકૃતિ, નિયમિત ષટકોણ, નિયમિત ષટકોણ આપેલું છે જેની અંદર આટલું માપ આપણને આપેલું છે 10 મીટર. આ માપ આપણને આપેલું છે 10 મીટર. એટલે કે આટલું માપ આપણને આપેલું છે 10 મીટર. આટલું માપ આપેલું છે 6 મીટર. મતલબ કે આ આપણી ષટકોણની એક બાજુ થઈ ગઈ, આ આપણી ષટકોણની એક બાજુ થઈ. ઉપર આપણે જોયું કે ષટકોણ કેવું છે? નિયમિત ષટકોણ. ષટકોણ નિયમિત મતલબ કે ષટકોણની દરેક બાજુનું માપ કેટલું થશે? 6 6 સેન્ટીમીટર થશે. તો કે આ બાજુનું માપ પણ 6, આ બાજુનું માપ 6 થશે, આ માપ 6 થશે, આ માપ પણ 6, આ પણ 6 અને આ 6, બધા માપ મીટરમાં આપેલા. તો આ માપ 6 મીટર 6 મીટર 6 મીટર, દરેક બાજુનું માપ કેટલા થશે? 6 મીટર. બીજો આટલે આપણને એક વેધ દોરીને આપ્યો, આ વેધનું માપ આપેલું આપણને 4 મીટર અને આ લંબાઈ આપણને આપેલી છે 10 મીટર. તો આકૃતિનું ક્ષેત્રફળ જો, તો ઉપર જોશો તો તમે હું નામ આપી દઉં ABCD EFG H આપણે નામ આપી દઉં M. તમે જોશો ઉપર ચતુષ્કોણ ABCH, ચતુષ્કોણ ABCH કેવો થશે? આપણો સમલંબ ચતુષ્કોણ થશે. અને નીચે પણ ચતુષ્કોણ GFED એ પણ કેવો થશે? સમલંબ ચતુષ્કોણ. તો બંનેના ક્ષેત્રફળના માપ કેવા થશે? સરખા. કેમ કે આપણો ષટકોણ કેવો આપેલો? નિયમિત ષટકોણ.
તો નિયમિત ષટ્કોણની અંદર આ બંને ભાગના ક્ષેત્રફળ કેટલા થશે? સરખા થશે. અને વચ્ચે આપણે શું બને? લંબચોરસ બને. તો બે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ અને વત્તા એક લંબચોરસ લંબચોરસનું ક્ષેત્રફળ, એટલે આપણને આકૃતિનું કુલ ક્ષેત્રફળ મળે છે. તો પહેલા આપણે જોઈએ ઉપર ચતુષ્કોણ ABCH નું ક્ષેત્રફળ. સમલંબ ચતુષ્કોણ, સમલંબ ચતુષ્કોણ ABCH નું ક્ષેત્રફળ બરાબર, તો સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર હતું 1/2 ગુણ્યા બે સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર. તો આની અંદર બે સમાંતર બાજુ કઈ થશે? આપણે AB અને CH બે સમાંતર બાજુ થશે. બે સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર આપણે કેટલું આપેલું? 4 મીટર. અને એનું નામ આપણે આપી દીધું AM. તો હું આટલે લખી નાખું, બે સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર AM ગુણ્યા બે સમાંતર બાજુનો સરવાળો. તો બે સમાંતર બાજુ આની અંદર AB વત્તા CH, AB વત્તા CH, AM નું માપ આપેલું 4 મીટર ગુણ્યા AB નું માપ આપેલું આપણે. હવે AB નું માપ કેટલું થશે? તો આપણે ષટ્કોણ કેવો કીધો? નિયમિત ષટ્કોણ. આ બાજુનું માપ 6 મીટર, તો આ બાજુનું માપ પણ કેવું થાય? 6 મીટર થાય. તો AB જગ્યા કેટલા લખશો? 6 મીટર વત્તા CH નું માપ આપણે કેટલું આપેલું? 10 મીટર. 2 × 2 = 4 ઉડી જશે. તો 2 × 10 = 6 થશે 16. 16 × 2 = 32. તો 32 cm². તો તે આ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 32 cm મળ્યું. તો નીચેવાળા ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું મળશે? 32 cm. તો તે જ રીતે ચતુષ્કોણ GFED, ચતુષ્કોણ GFED નું ક્ષેત્રફળ બરાબર 32 cm², એનું ક્ષેત્રફળ કેટલું થશે? 32 cm² થશે. એના પછી ચતુષ્કોણ HCBG, HCBG નું ક્ષેત્રફળ બરાબર, તો HCDG નું ક્ષેત્રફળ કેટલું થશે? તો આપણો HCDG લંબચોરસ થાય. તો લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર હતું લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો અહીં આપણે HCDG નું લંબાઈ કેટલી થશે? લંબાઈ આપણે આપેલી 10 મીટર, લંબાઈ 10 મીટર ગુણ્યા પહોળાઈ કેટલી? તો કે 6 મીટર. તો 10 × 6 = 60 cm². તો આપેલ આકૃતિનું કુલ ક્ષેત્રફળ, આપેલ આકૃતિનું કુલ ક્ષેત્રફળ કેટલું થશે? તો કે ચતુષ્કોણ ABCH, ABCH નું ક્ષેત્રફળ, ABCH નું ક્ષેત્રફળ વત્તા GFED, વત્તા GFED નું ક્ષેત્રફળ વત્તા HCDG નું ક્ષેત્રફળ, HCDG નું ક્ષેત્રફળ. તો ABCH નું ક્ષેત્રફળ આપણે કેટલું મળ્યું? 32 વત્તા GFED, તો GFED નું ક્ષેત્રફળ પણ 32 થતું હતું, અને વત્તા HCDG નું મળ્યું આપણને 60. તો 32 નું કેટલા થશે? 32 વત્તા 32 64, અને 64 વત્તા 60 124 cm². તો આપેલ આકૃતિનું કુલ ક્ષેત્રફળ થશે આપણું 124 cm². રકમ આપણે કીધી એક સમલંબ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ. ચતુષ્કોણ કેવું કીધું આપણે? સમલંબ ચતુષ્કોણ. તો આપણે સમલંબ ચતુષ્કોણ દોરી નાખું. સમલંબ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ આપણે કેટલું આપી દીધું? 400 cm². તો સમલંબ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ બરાબર 400 cm² આપેલું. જો તેની બંને સમાંતર બાજુની
જો તેની બંને સમાંતર બાજુના માપ, તેની બે સમાંતર બાજુઓ, એક આ સમાંતર બાજુ આપણને આપેલ અને બીજી સમાંતર બાજુ આ થશે, તો બંને સમાંતર બાજુના માપ અનુક્રમે કેટલા આપેલ આપણને? 13 સેમી અને 27 સેમી. તો નાની બાજુનું માપ હું લઈ લઉં 13 સેન્ટીમીટર અને મોટી બાજુનું લઈ લઉં 27 સેન્ટીમીટર હોય તો સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર કેટલું થશે? આ બંને સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર આપણે શું કરવાનું? શોધવાનું. હું ચતુષ્કોણનું નામ આપી દઉં એબીસીડી, એબીસીડી, અને આપણે લંબ દોરે ત્યાં આગળ નામ આપી દઉં એ એમ લંબ. તો તમે જોઈ શકો સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર શું થતું હતું? 1/2 ગુણ્યા બે સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર. લંબ અંતર આપો કેટલું? એ એમ થશે. એ એમ ગુણ્યા બે સમાંતર બાજુનો સરવાળો. તો બે સમાંતર બાજુ આપણી એબી અને સીડી થશે. તો સમાંતર બાજુનો સરવાળો એબી વત્તા સીડી બરાબર 400 આપણે ક્ષેત્રફળ આપેલું છે. તો 1/2 ગુણ્યા એ એમ ગુણ્યા એબી આપણને આપેલા 13 વત્તા સીડી 27 બરાબર 400. તો 1/2 ગુણ્યા એ એમ ગુણ્યા 27 વત્તા 13 કેટલા થશે? 30 ને 40 બરાબર 4. તો 20 દુ 40 કેન્સલ. તો માટે એ એમ બરાબર કેટલા થશે? એ એમ ગુણ્યા 20 થશે. તો 20 ગુણાકારમાં તો આ બાજુ જશે, નીચે શું થશે? ભાગાકારમાં જશે. તો 400/20 400/20 તો માટે એ એમ બરાબર 400/20 કરશો એટલે કેટલા મળશે? 20 × 20 400 થશે. તો આપણે 20 સેન્ટીમીટર એ એમ, એ એમ કેટલું મળશે? 20 સેન્ટીમીટર. તો માટે સમલંબ ચતુષ્કોણ ચતુષ્કોણની સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર 20 સેન્ટીમીટર થાય. કેટલું થશે? 20 સેન્ટીમીટર થાય. આપણે કીધું એક સમલંબ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ. ચતુષ્કોણ આપણને કેવું કીધું? સમલંબ ચતુષ્કોણ. સમલંબ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ આપણને આપી દીધું. તો આપણે લખી નાખ્યું સમલંબ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ બરાબર 300 સેન્ટીમીટર સ્ક્વેર. જો તેની સમાંતર બાજુઓ માન, તેની બે સમાંતર બાજુ એબી અને સીડી આપેલી, તો એની બે સમાંતર બાજુ સમાંતર બાજુના સમાંતર બાજુમાંથી એક બાજુનું માપ કેટલું આપેલું આપણે? 28 સેન્ટીમીટર. તો હું કોઈ પણ એક બાજુનું માપ કેટલું લઈ લઉં? 28 સેન્ટીમીટર. દાખલા તરીકે મેં એબીનું માપ લઈ લીધું 28 સેન્ટીમીટર. તથા સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર, આ બે સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર એ એમ આપણને આપેલું 15 સેન્ટીમીટર. તો બીજી સમાંતર બાજુની લંબાઈ શું, મતલબ કે આપણે સીડીનું માપ આપણે શોધવા. તો સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર 1/2 ગુણ્યા બે સમાંતર વચ્ચે બે સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર. તો બે સમાંતર બાજુ એબી અને સીડી વચ્ચેનું લંબ અંતર કેટલું થશે? આપણું એ એમ. તો ગુણ્યા એ એમ
ગુણ્યા બે સમાંતર બાજુ બે સમાંતર બાજુનો સરવાળો તો બે સમાંતર બાજુ આપણી AB અને CD થશે તો AB અને AB વત્તા CD AB વત્તા CD બરાબર 300 તો માટે 1 ભાગ્યા 2 ગુણ્યા A એમનું માપ આપણે કેટલું આપેલું 15 ગુણ્યા AB નું માપ આપણે આપેલું 28 વત્તા CD નું માપ આપણે શું કરવાનું શોધવાનું તો માટે આ નીચે બે બે નીચે આવેલા ક્યાં જશે આ બાજુ ગુણાકારમાં જતા રહેશે તો જો 28 વત્તા CD આ નીચે બે ક્યાં ક્યાં જશે આ બાજુ 300 સાથે ગુણાકારમાં જશે તો 300 ગુણ્યા 2 અને 15 ગુણાકારમાં છે ક્યાં જશે આ બાજુ જશે એટલે ભાગાકારમાં જશે તો એટલે 15 2 30 અને 1 0 બીજો એટલે 15 ગુણ્યા 20 કેટલા થશે 30 થશે તો 20 એ 15 કેન્સલ થઈ ગયા તો 20 2 કેટલા થશે 40 તો 28 વત્તા CD બરાબર 20 2 40 તો માટે CD ને કરતા બને તો CD બરાબર આ બાજુ કેટલા હતા 40 હું 28 ને આ બાજુ નો બરાબર ને આ બાજુ લઈશ તો 28 પ્લસ છે તો કેવા થઈ જશે માઇનસ માઇનસ 28 થશે તો માટે CD બરાબર 40 માંથી 28 થશે તો 12 સેન્ટીમીટર તો માટે બીજી સમાંતર બાજુની લંબાઈ કેટલી થશે 12 સેન્ટીમીટર તો માટે સમલંબ ચતુષ્કોણ સમલંબ ચતુષ્કોણની બીજી સમાંતર બાજુ બીજી સમાંતર બાજુમાં 12 સેન્ટીમીટર થાય 12 સેન્ટીમીટર થાય એક ચતુષ્કોણ આકારના ખેતરના વિકર્ણની લંબાઈ એક ચતુષ્કોણ આકારના ખેતરના વિકર્ણની લંબાઈ આપણે ખેતર કેવું કીધું ચતુષ્કોણ આકારનું તો ચતુષ્કોણ ગમે તે આકારનો હોઈ શકે ગમે તે આકારનો ચતુષ્કોણ હોઈ શકે એક ચતુષ્કોણ આકારના ખેતરના વિકર્ણની લંબાઈ 20 મીટર છે તો એક વિકર્ણની લંબાઈ આપણે કેટલી કીધી 20 મીટર તો આની લંબાઈ ધારો કે હું લઈ લઉં 20 મીટર આપેલી છે બાકીના બે શિરોબિંદુઓમાંથી વિકર્ણ ઉપર દોરેલા લંબની લંબાઈ બાકીના બે શિરોબિંદુ તો એક શિરોબિંદુ આપણું આ શિરોબિંદુમાંથી દોરેલા વેધની લંબાઈ અને બીજું આ શિરોબિંદુમાંથી દોરેલા વેધની લંબાઈ તો બાકીના બે શિરોબિંદુમાંથી દોરેલા વિકર્ણ પર વેધ દોરેલો ક્યાં દોરેલો છે વિકર્ણ પર વેધ દોરેલો છે તો વિકર્ણ પર દોરેલા વેધની લંબાઈ અનુક્રમે 15 મીટર અને 5 મીટર તો એકની લંબાઈ હું લઈ લઉં 15 મીટર અને એકની લઈ લઉં 5 મીટર નામ આપી દો એબીસીડી A B C D એટલે M નામ આપી દો વેધ A M અને C N તો ચતુષ્કોણ ખેતરનું ક્ષેત્રફળ શોધો તો આ ચતુષ્કોણ આકારના ખેતરનું ક્ષેત્રફળ કેટલું થશે તો ચતુષ્કોણ આકારના ચતુષ્કોણીય આકારના ખેતરનું
ક્ષેત્રફળ બરાબર ક્ષેત્રફળ બરાબર તો ચતુષ્કોણ આકારના ખેતરના ક્ષેત્રફળ કેટલું થશે તો આ ચતુષ્કોણ એબીસીડીનું ક્ષેત્રફળ શું હશે તો એક ત્રિકોણ આપણો બને એબીડી અને બીજો ત્રિકોણ બને બીસીડી તો હું ત્રિકોણ એબીડી અને બીસીડી નું ક્ષેત્રફળ શોધીને બંનેનો સરવાળો કરું તો ચતુષ્કોણ એબીસીડી નું ક્ષેત્રફળ બની જશે તો ત્રિકોણ એબીડી એબીડી નું ક્ષેત્રફળ વત્તા બીજો ત્રિકોણ થશે આપણો બીસીડી તો ત્રિકોણ બીસીડી નું ક્ષેત્રફળ તો ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર આપણે ખબર કે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વે વત્તા આપણ ત્રિકોણ હોય તો 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વે થશે બરાબર 1/2 ગુણ્યા પાયો હવે જો ત્રિકોણ એબીડી ત્રિકોણ એબીડી માં આ શું થશે આપણો બીડી પાયો થશે અને બીડી પરનો વે એએમ થશે તો બીડી ગુણ્યા એએમ મતલબ કે બીડી નું માપ આપણને કેટલું આપેલું 20 અને વેધ નું માપ આપેલું આપણને 5 તો 5 વત્તા 1/2 ગુણ્યા પાયો તો નીચે ત્રિકોણ જો બીસીડી આપણો ત્રિકોણ એ બીસીડી તો બીસીડી માં પાયો શું થશે આપણો બીડી થશે અને વેધ થશે આપણો સીએમ તો જો બીડી નું માપ તો આપણને 20 સેન્ટીમીટર તો પાયો તો આપણો 20 જ રહેશે અને વેધ કેટલો થશે 15 વેધ થશે આપણો 15 તો એટલે 10 2 20 ઉડી જશે અને 10 2 20 તો વધે આપણે 10 ગુણ્યા 5 50 વત્તા 10 ગુણ્યા 15 150 તો 50 વત્તા 150 એટલે 200 સેન્ટીમીટર 200 મીટર સ્ક્વેર 200 મીટર સ્ક્વેર તો ચતુષ્કોણીય આકારના ખેતરનું ક્ષેત્રફળ કેટલું મળશે આપણે 200 મીટર સ્ક્વેર સમબાજુ ચતુષ્કોણના આકારના પ્લોટના સામસામેના શિરોબિંદુઓ વચ્ચેના અંતરો 80 મીટર અને 60 મીટર છે તો આ ખેતરનું ક્ષેત્રફળ શોધો અંદર જ આપણે આપણું એક જગ્યાએ પ્લોટ આપેલો છે એક જગ્યાએ ખેતર આપેલું તો પ્લોટ વિચારો ખેતરફળ ખેતર વિચારો બરાબર ગમે તે પ્લોટ હશે કે ખેતર હશે ક્ષેત્રફળ તો આપણને સરખું જ મળશે તો સમબાજુ ચતુષ્કોણના આપણે ખેતર જ લઈએ ખેતર સમબાજુ ચતુષ્કોણ આકારના એક ખેતરના સામસામેના શિરોબિંદુ સામસામેના શિરોબિંદુઓ સામસામા શિરોબિંદુઓ વચ્ચેના અંતરો 80 મીટર અને 60 મીટર છે તો આ ખેતરનું ક્ષેત્રફળ શોધો આપણે ચતુષ્કોણ કેવો કીધો ખેતરનો આકાર સમબાજુ ચતુષ્કોણ તો સમબાજુ આપણે ચતુષ્કોણ લઈ લઈએ તો સમબાજુ ચતુષ્કોણ એ બી સી ડી આવા આકારનો આપણે શું છે ખેતર ખેતરનો આકાર આપણો સમબાજુ ચતુષ્કોણ જેવો એમાં સામ સામેના શિરોબિંદુ વચ્ચેનું અંતર આ બંને શિરોબિંદુ વચ્ચેનું અંતર અને આ બંને શિરોબિંદુ વચ્ચેનું અંતર અનુક્રમે કેટલા આપણે 80 મીટર અને 60 મીટર તો હું જે મોટું અંતર એને કહી દઉં 80 મીટર અને નાના અંતરને કહી દઉં 60 મીટર તો સમબાજુ ચતુષ્કોણ આકારનો આપણો ક્ષેત્ર ખેતર તો સમબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર શોધું સમબાજુ ચતુષ્કોણ ક્ષેત્રફળ સૂત્ર શું થશે પ્રથમ વિકર્ણ ગુણ્યા બીજો વિકર્ણ પ્રથમ વિકર્ણ ગુણ્યા બીજો વિકર્ણ તો સંભાજી ચતુષ્કોણના
ક્ષેત્રફળમાં આ બંને સામસામેના શિરોબિંદુ વચ્ચેનું અંતર એ આપણો શું થશે બે વિકર્ણોની લંબાઈ. તો એક વિકર્ણ આપણો થશે એસી અને બીજો વિકર્ણ થશે આપણો બીડી. તો એક વિકર્ણ આપણો લઈ લઈએ સાઈઠ અને બીજો વિકર્ણ થશે એસી. તો આઠ છ અડતાલીસ અને બે ઝીરો બીજા તો અડતાલીસો મીટર સ્ક્વેર. અડતાલીસો મીટર સ્ક્વેર તો આપેલ ખેતરનું ક્ષેત્રફળ કેટલું થશે અડતાલીસો મીટર સ્ક્વેર. તો આગળના દાખલાની વાત આપણે આગળના વિડીયોમાં કરીશું. તો જો તમે ચેનલને લાઈક ના કરી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો કે જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળે. સબસ્ક્રાઇબ કરતી વખતે બાજુની બેલ આઇકન પર તમે ક્લિક કરો કે જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળી શકે. તો મળીએ આવતા વિડીયોમાં.